ઓફ વડોદરા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરાની કલેક્ટર કચેરી ખાતે જુદા જુદા સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે ગુજરાત રાજ્યમાં અનેક મંદિર તોડવાની નોટિસ સરકાર દ્વારા આપવામાં આવી છે, જેના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરી ધરપકડ કરવામાં આવી રહી છે, જેમને વહેલી તકે છોડવામાં આવે અને તેમના પર લાગેલા આરોપોને હટાવવામાં આવે તે અંગેની રજૂઆત સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને વડોદરામાં આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે પાછલા 10 દિવસથી ગુજરાતમાં ચળવળ ચાલી રહી છે મંદિર તોડવાની, હજારો મંદિર તોડવા માટે જે પ્રશાસન દ્વારા નોટિસ આપવામાં આવી, અમદાવાદની અંદર ખાલી 1300 મંદિર છે, આટલા મોટા પ્રમાણમાં મંદિર તોડવા માટે નોટિસો આપવામાં આવી, વડોદરા, સુરત, ભરૂચ, અમરેલી અને ભાવનગર, અને 2 દિવસ પહેલાં આપણે જોયું હશે કે ખંભાતની અંદર પણ મંદિરોને તોડવા માટે નોટિસ આપવામાં આવી. આટલા હજારો મંદિર તોડવા માટે જે ચળવળ ચાલી રહી છે એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા. છેલ્લા 10 દિવસ પહેલાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતની અંદર આ જ પ્રકારે શાંતિપૂર્ણ રીતે અમે આંદોલન કર્યું અને અમે માંગણી કરી કે આ જે આંદોલન આજે મંદિરો તોડવા માટે આવી રહ્યા છે એ સંપૂર્ણપણે એ બંધ થવા જોઈએ અને આ નોટિસો પાછી ખેંચવા માટે અમે આવેદનપત્ર આપ્યું અને માંગ કરી. તો અમારા જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને બીજા જે હિન્દુ નેતાઓ છે એ હિન્દુ યોદ્ધાઓને ધરપકડ કરવામાં આવી. શું ગુજરાતની અંદર હિન્દુ મંદિરો માટે રક્ષા માટે આંદોલન કરવું, શાંતિપૂર્ણ આંદોલન કરવું ને સંવિધાનિક રીતે આંદોલન કરવું શું એ ગુનો બને છે? તો આ હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કેમ થઈ? અમે સવાલ કરવા માટે આવ્યા અને એમની જે ધરપકડ થઈ છે હજુ લગીને 4 દિવસ થઈ ગયા, એ મુક્ત નહીં થયા, એમને મુક્ત કરવામાં આવે એની માટેની માગણી કરવા આવ્યા છે.